हेलो बाळ मित्रों, केम छो? आज आपणे शीखीशुं विषय कल्लोल गुजराती। तेमां पाठ बे दादा खोवाया छे। हवे पाठनी शरूआत करी दईए तो पहेला तो सौथी शुं छे बाळ मित्रों, चालो गाईए गीतड़ू। तो आपणे बधाए पहेला तो गीत गावानुं छे અને પછી આપણે પાઠની શરૂઆત કરીશું। તો છો ને બધા રેડી ગીત ગાવા માટે? હા, તો ચાલો કરી દઈએ શરૂઆત। અકલમ ચકલમ ચમ ચમ, બાળક બોલે બમ બમ। અકલમ ચકલમ ચમ ચમ, બાળક બોલે બમ બમ। ચકલમ પકલમ પમ પમ, બાળક બોલે બમ બમ। चकलम पकलम बम पम, बाड़क बोले बम बम। मकलम टकलम टम टम, बाड़क बोले बम बम। मकलम टकलम टम टम, बाड़क बोले बम बम। मजा आई गई ने? हाँ, तो चलो हवे आगर सीखिए। जो ध्यान थी जुओ, आ चित्र शेनू छे? मेळानू छे। તમે ગયા છો ને મેળામાં? હા, તો મેળામાં ઘણી બધી દુકાનો હોય બચ્ચો। અત્યારે આ જે મેળાનું ચિત્ર છે તેમાં એક મોટું ચકડોળ છે, એક નાનું ચકડોળ છે, પછી ચાર દુકાનો છે। એક તો મીઠાઈની દુકાન છે, રમકડાની દુકાન છે, ફુગામાં નિશાન તાકવાની દુકાન છે, મોતનો ઘોડો જેની ટિકિટ 5 રૂપિયા છે, પછી અહીંયા એક નાનું હોળીનું ચિત્ર છે, પછી ઘણા બધા નાની નાની દુકાનો છે પણ તેના નામ નથી લખેલા અહીં, પછી ઘણા બધા નાના બાળકો હોય, નાના નાના ચકડોળ હોય, પછી જેન્ટ્સ લેડીઝ ઘણા બધા ચિત્રમાં માણસો દેખાય છે ને, પછી હવે આગળ વાતચીત કરીશું કે આ ચિત્રમાં શું શું દેખાય છે। તો મેં તમને હમણાં જ વાત કરી કે આ ચિત્રમાં શું દેખાય છે, તો કે એક મોટું ચકડોળ છે, એક નાનું ચકડોળ છે, મીઠાઈની દુકાન છે, રમકડાની દુકાન છે, ફુગ્ગામાં નિશાન તાકવાની દુકાન છે, મોતનો ઘોડો જેની 5 રૂપિયા ટિકિટ છે તે દેખાય છે, પછી એક ચકડોળની એક બાજુ હોળીનું ચિત્ર છે। જો છે ને આ બધું તમારે આ મેળાના ચિત્રના આધારે વાતચીત કરવાની છે। લખવાનું તમારે અહીં કશું જ નથી, ખાલી વાતચીત જ કરવાની છે। હવે સૌથી મોટા ચકડોળની બાજુમાં શું દેખાય છે? તો બાળમિત્રો, આપણે જોયું કે સૌથી મોટા ચિત્રની બાજુમાં શું દેખાતું હતું, તો કે મોતનો ઘોડો જેની 5 રૂપિયા ટિકિટ છે તે, અને એક હોળીનું ચિત્ર છે। આપણે જે મેળામાં જઈએ ત્યારે એક હોળી જેવો ચકડોળ હોય છે તેનું ચિત્ર દેખાય છે। પછી ચિત્રમાં શાની દુકાન જોવા મળતી નથી? તો આપને ખબર જ છે બાળ મિત્રો કે ચિત્રમાં શેની દુકાન ન હોય, તો કે કરિયાણાની દુકાન ન હોય, પછી ઠંડા પીણાની, એટલે મતલબ અત્યારે જે ચિત્ર આપેલું છે તેની વાત કરીએ છીએ, તો અત્યારે જે ચિત્ર આપેલું છે તેમાં કરિયાણાની દુકાન નથી, પછી ઠંડા પીણાની દુકાન નથી। આપણે અહીં 4 જ દુકાનો બતાવેલી છે, એટલે આપણે અહીં 4 દુકાનનું જ વર્ણન કરીશું। હવે ચિત્રમાં શાની દુકાન જોવા મળતી નથી એ જ શીખી ગયા। હવે તમે આવી દુકાનો બીજે ક્યાં જોઈ છે? તો બાળમિત્રો, તમે બજારમાં રમકડાની દુકાન હોય, મીઠાઈની દુકાન હોય, ફુગ્ગાની દુકાન હોય ને બજારમાં, તો આપણે અહીં કહી શકીએ કે અમે બજારમાં દુકાનો જોયેલી છે આવી। પછી તમે મેળો જોયો છે તો ક્યાં? તો બાળમિત્રો, તમે તો મેળો જોયો જ હશે, ક્યાં જોયો છે? તો તમે જે જગ્યાએ જોયો હોય તે વાતચીત કરી શકીએ, બરાબર છે? હવે એ મેળામાં તમે શું શું જોયું? તો બાળમિત્રો, મેળામાં ઘણી બધી દુકાનો હોય, મીઠાઈની દુકાન હોય, રમકડાની દુકાન હોય, ફુગ્ગાની દુકાન હોય, પછી ઘણા બધા ચકડોળ હોય, આવું બધું હોય ને મેળામાં। હવે તમે મેળામાં શાની દુકાન કરો, બરાબર છે? તો આ પ્રશ્નનો જવાબ તમારે તમારા આધારે લખવાનો છે। તો બાળકોને તો રમકડાની દુકાન, રમકડાં બહુ જ ગમે,
તો મારા ખ્યાલથી બાળકો રમકડાની જ દુકાન કરે. તમે મેળામાં કેવા ચકડોળમાં બેસવાનું પસંદ નહીં કરો? હા બરાબર, મોટા ચકડોળમાં શું કામ? તો કે મોટા ચકડોળમાં નાના બાળકોને ડર લાગે એટલા માટે. હવે વાંચો અને છેકો, ચિત્ર જુઓ અને સાચું ન હોય તે વાક્યને છેકી નાખો, બરાબર. હવે ચિત્રમાં ચાર દુકાનો છે, તો આ વાક્ય સાચું છે ખોટું છે? જો ખોટું હોય તો એને, જો સાચું હોય, સાચું ન હોય અને ખોટું હોય તેને ચેકવાનું છે, બરાબર. તો આ વાક્ય સાચું છે, કારણ કે અહીં આપણે મેળાનું જે ચિત્ર આપેલું છે તે ચિત્રમાં ચાર જ દુકાનો આપેલી છે. હવે મેળામાં મીઠાઈની દુકાન નથી, તો આ વાક્ય કેવું છે બાળ મિત્રો? ખોટું છે. શું કામ? તો કે જે ચિત્ર આપેલું છે તેમાં મીઠાઈની દુકાન છે. મેળામાં જોકર દેખાય છે, તો તમને અહીં મેળામાં ક્યાંય જોકર દેખાય છે? નહીં. તો આ વાક્ય પણ ખોટું છે, એટલે અહીં આપણે ચેકો મારવાનો. મેળામાં મીઠાઈની દુકાન નથી, તો આપણે મેળામાં મીઠાઈની દુકાન છે એટલે આપણે અહીં પણ ચેકો મારીશું. એક જ દુકાનમાં રમકડાં મળે છે, તો બાળમિત્રો મેળો હોય ત્યાં તો ઘણા બધા નાની નાની દુકાનો હોય, બધી જગ્યાએ લગભગ રમકડાં મળતા હોય, તો આ વાક્ય પણ ખોટું છે. હવે મેળામાં નિશાન તાકવાની દુકાન નથી, આપણે અહીં જે મેળાનું ચિત્ર આપેલું છે તેમાં ફુગ્ગામાં નિશાન તાકો એવું દુકાનનું નામ છે, એટલે આ વાક્ય પણ આપણે ચેકો મારીશું. હવે એક દુકાનમાં કપડાનું સેલ છે, તો બાળમિત્રો અહીં કપડાનું સેલ છે, તો આપણે મેળાના ચિત્રમાં કે કપડાનું સેલ દેખાય છે? નહીં. તો આ વાક્ય પણ ખોટું છે. હવે મોતનો કૂવો જોવાની ટિકિટ 5 રૂપિયા છે. હા, મોતનો ઘોડો એની ટિકિટ કેટલી છે બાળમિત્રો? 5 રૂપિયા. તો અહીં આપણે ચેકો મારશું નહીં. પછી નાના બાળકોને ચકડોળમાં બેસવા ન મળે, તો આ વાક્ય પર પણ આપણે ચેકો મારીશું, કારણ કે નાના બાળકોને તો નાના ચકડોળમાં બેસવાની ખૂબ જ મજા આવે. હવે આગળ ચાલો ગાઓ ગીત ગાઓ, બરાબર છે. હવે ગીત ગાવાની શરૂઆત કરી દઈએ. હું ગાઈશ, તમારે પણ મારી સાથે ગાવાનું છે. ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ, ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ, મેળામાં મજા કરીશું, ચાલો જોવા જઈએ, મેળામાં મજા કરીશું, ચાલો જોવા જઈએ, મેળામાં જઈને શું શું કરશું, મેળામાં જઈને શું શું કરશું, ચક્કર ચક્કર ચકડોળમાં ફરશું, ચક્કર ચક્કર ચકડોળમાં ફરશું, જાડા પાડા હાથી પર બેસશું, જાડા પાડા હાથી પર બેસશું, ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ, મેળામાં જઈને મજા કરીશું, ચાલો જોવા જઈએ, મેળામાં જઈને શું શું ખાશું, મેળામાં જઈને શું શું ખાશું, તીખી મીઠી ભેળ ખાશું, તીખી મીઠી ભેળ ખાશું, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું, ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ, મેળામાં મજા કરીશું, ચાલો જોવા જઈએ, મેળામાં જઈને શું શું લેશું, મેળામાં જઈને શું શું લેશું, બહેન માટે બંગડી લેશું, બહેન માટે બંગડી લેશું, ભાઈ માટે ભમરડો લેશું, ભાઈ માટે ભમરડો લેશું, મમ્મી માટે માળા લેશું, મમ્મી માટે માળા લેશું, પપ્પા માટે પાકીટ લેશું, પપ્પા માટે પાકીટ લેશું, ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ, મેળામાં મજા કરીશું, ચાલો જોવા જઈએ. તો અહીં આપણું ગીત પૂર્ણ થયું. મજા આવી ને? હા.
હવે વાતચીત આ ગીતના આધારે વાતચીત કરવાની છે. તો બાળ મિત્રો, આ ગીતની કઈ લીટી ગાવી તમને ખૂબ ગમી? જુઓ, મને તો કઈ ગમી ખબર છે? તીખી મીઠી ભેળ ખાશું. તમને જે ગમે તે તમારે અહીં વાતચીત દ્વારા કહેવાની છે. આ મેળામાં જઈને તમે શું શું કરશો? તો બાળ મિત્રો, આ મેળામાં જઈને શું શું કરવાનું છે? તો કે તીખી મીઠી ભેળ ખાશું, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું, પછી બહેન માટે બંગડી લેશું, ભાઈ માટે પમરડો લેશું, મમ્મી માટે માળા લેશું, પપ્પા માટે પાકીટ લેશું, આવું બધું ત્યાં જઈને ખરીદી કરીશું. મેળામાં તમે ખોવાઈ જાઓ તો કોને મળશો? તો બાળમિત્રો, મેળામાં જો કોઈ ખોવાઈ જાય તો શું કરવાનું? તો મેળામાં ખોવાઈ જાય તો આપણે પોલીસ અંકલને મળવાનું અને બધી આપણી વિગત આપવાની. હવે હા કે ના લખો. જુઓ, સાચું હોય તો હા લખવાનું, ખોટું હોય તો ના લખવાનું છે. મેળામાં તરવાનું છે તો બાળમિત્રો, મેળામાં કંઈ તરવાનું હતું નહીં, તો આપણે અહીં કૌંસમાં શું લખીશું? ના. મમ્મી માટે બંગડી લેવાની છે તો આ વાક્ય કેવું છે? ખોટું છે. તો મમ્મી માટે શું લેવાનું હતું? માળા. મારા માટે ભમરડો લેવાનો છે તો આ વાક્ય પણ ખોટું છે. ભમરડો કોના માટે લેવાનો હતો? ભાઈ માટે. ભેળ ખાવા જવાનું નથી તો આ વાક્ય પણ ખોટું છે. શું કામે? તીખી મીઠી ભેળ ખાવાની છે મેળામાં. હવે ચકડોળમાં બેસવાનું છે તો આ વાક્ય કેવું છે? સાચું. નાના બાળકો હોય તો એને નાના ચકડોળમાં બેસવાનું છે અને મોટા હોય તો એને મોટા ચકડોળમાં બેસવાનું છે. હવે મેળામાં ખરીદી કરવાની નથી તો આ વાક્ય પણ ખોટું છે. મેળામાં તો બહુ બધી ખરીદી કરવાની છે. ભાઈ માટે આઈસ્ક્રીમ લેવાનો છે તો આ વાક્ય પણ ખોટું છે. આઈસ્ક્રીમ કોના માટે લેવાનો હતો? ઠંડો ઠંડો. મેળામાં જઈ અને ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાવાનો હતો. ભાઈ માટે તો ભમરડો લેવાનો હતો. હવે ચોકલેટ ખાવાનું નક્કી છે? ના, આ વાક્ય ખોટું છે. પપ્પા માટે પાકીટ લેવાનું છે તો બાળમિત્રો, પપ્પા માટે પાકીટ લેવાનું છે તો આ વાક્ય સાચું છે. તો અહીં આપણે લખીશું હા. ઘોડા પર બેસવાનું છે તો આ વાક્ય ખોટું છે. બરાબર છે. હવે આગળ જુઓ અને લખો. તમારે શું જો જો આ એક પેલું ચિત્ર છે તો ચિત્ર શાનું છે તે લખવાનું છે અને એના ઉપર બે છોકરા બેઠા છે તે લખવાનું છે અને આગળ પાછળ કોણ બેઠું છે તે લખવાનું છે. તો અહીં આપણે ચિત્ર શેનું છે? છોકરીનું છે. તો આપણે અહીં લખીશું આ છોકરીનું ચિત્ર છે, તે આઈસ્ક્રીમ ખાય છે, ઠંડો આઈસ્ક્રીમ ખાશું. આટલું લખેલું છે. આ બે લીટીમાં તમારે લખવાનું છે. પછી ચિત્ર શેનું છે? રમકડાની દુકાનનું છે. તો આપણે અહીં લખીશું કે આ રમકડાની દુકાન છે. બરાબર. હવે નીચે લખીશું તે ભમરડો જોવે છે, પછી ભાઈ માટે ભમરડો લેવાનો છે. બરાબર. તમારે આ રીતે અહીં લખવાનું છે. પછી આગળ છે ચાલો ગાઈએ ગીતડું. તો આપણે જે આગળ પેલું ગીત ગાયેલું અકલમ ચકલમ ચમ ચમ તે તમારે ગાવાનું છે. પછી શું છે આગળ જુઓ, અભિનય કરો. હવે જો આપણે અત્યારે ઓનલાઈન દ્વારા શિક્ષણ મેળવી રહ્યા છીએ તો આ અભિનય તમારે જાતે જ કરવાનો છે. જો સ્કૂલમાં હોત તો અમે અહીં બાળકો દ્વારા અભિનય કરાવત. આઈસ્ક્રીમ ખાતી છોકરી, એટલે તમારે આઈસ્ક્રીમ ખાતી હોય એવું વર્ણન અભિનય કરવાનો છે. ફુગ્ગાને નિશાન તાકતી છોકરી, એટલે તમે ફુગ્ગાને નિશાન તાકતા હોય એવો અભિનય કરવાનો છે. પછી ભમરડો ફેરવતો છોકરો,
તો છોકરો ભમરડો કઈ રીતે ફેરવે તેવો અભિનય કરવાનો છે. ગાયને રોટલી ખવડાવતો છોકરો, તો ગાયને રોટલી ખવડાવતા હોય તેવો અભિનય કરવાનો છે. પછી કેળું ખાતો છોકરો, તો કેળું ખાય એવો અભિનય કરવાનો છે. હવે આગળ દાદા જોઈએ, એક વાર્તા છે, બરાબર છે, ચલો એ ભણીશું આજે. હવે કે વાત્રક નગરમાં આનંદ મેળો હતો. તો બાળ મિત્રો, આનંદ મેળો ક્યાં હતો? તો કે વાત્રક નગરમાં. બધા મેળાની વાતો કરતા હતા. વાત્રક નગરમાં આશીષ સોસાયટી હતી. તેના બંગલા નંબર 3માં યજ્ઞ રહે. તે પણ એના દાદા ત્રિકમદાસ સાથે આનંદ મેળામાં ગયો. તે બહુ ખુશ હતો. તો શું કે વાત્રક નગરમાં આનંદ મેળો હતો, ત્યાં બધા મેળાની વાતો કરતા હતા. વાત્રક નગરમાં આશીષ નામનો છોકરો રહેતો હતો. તે તેના દાદાની સાથે મેળામાં ગયો. અને તેના દાદાનું નામ શું છે બાળ મિત્રો? તો કે ત્રિકમદાસ. હવે આગળ, યજ્ઞ તો સીધો રમકડાની દુકાને ઊભો રહ્યો. તેણે કહ્યું, દાદા મને આ રમકડું લઈ આપો. જુઓ, યજ્ઞ મેળામાં ગયો તો સીધો જઈને ક્યાં ઊભો રહ્યો? તો કે રમકડાની દુકાને. અને દાદાને શું કીધું? કે મને રમકડા લઈ આપો. દાદા કહે, કોઈ રમકડું લેવાનું નથી. તેઓ ત્યાંથી આગળ ગયા. યજ્ઞ આઈસ્ક્રીમની દુકાન આગળ ઊભો રહી ગયો. તેણે આઈસ્ક્રીમ ખાવાની જીદ કરી. દાદાએ તેને સમજાવતા કહ્યું, બેટા પહેલાં મેળો જોઈ લે, પછી તારે જે જોઈએ તે લઈશું, બરાબર. હવે દાદાની સાથે યજ્ઞ મેળામાં જાય છે ત્યારે શું કરે છે? પહેલાં તો રમકડાની દુકાન પાસે જઈ અને ઊભો રહે છે અને એવું કહે છે કે મને દાદા રમકડું લઈ આપો. પછી આગળ જાય તો આઈસ્ક્રીમની દુકાન આગળ ઊભો રહે છે અને દાદાની સાથે જીદ કરે છે કે મને આઈસ્ક્રીમ ખવડાવો. પછી દાદા શું કહે છે? કે બેટા પહેલાં આખો મેળો જોઈ લે, પછી તારે જે લેવું હોય તે લેજે. દાદાએ રમકડું ન લઈ આપ્યું, આઈસ્ક્રીમ પણ ન ખવડાવ્યો. યજ્ઞ રિસાઈ ગયો. એટલામાં તેણે મોટું ચગડોળ જોઈને કહ્યું, દાદા મારે પહેલાં મોટા ચગડોળમાં બેસવું છે. જુઓ, આઈસ્ક્રીમ ન ખવડાવ્યો અને રમકડું ન લઈ આપ્યું તો યજ્ઞ રિસાઈ ગયો. તો આગળ જતાં તેને શું જોયું? મોટો ચગડોળ. તો હવે એને નવી જીત કરી કે મારે મોટા ચગડોળમાં બેસવું છે. હવે દાદા આ વખતે રાજી થઈને કહે, ભલે તું અહીં જ ઊભો રહે, હું ટિકિટ લઈને આવું. યજ્ઞને ઊભો રાખીને દાદા ટિકિટ લેવા ગયા. ત્યાં જ એક ખેલ બતાવનાર મોટરસાયકલ લઈને આવ્યો. દાદા આસપાસ એકદમ અવાજ વધી ગયો, દોડધામ મચી ગઈ. યજ્ઞ પણ સૌની સાથે દોડ્યો. દાદા ટિકિટ લઈને આવ્યા તો તેમણે યજ્ઞને ત્યાં ન જોયો. દાદા હાફડા ફાફડા થઈ અને યજ્ઞને શોધવા લાગ્યા. જુઓ, પછી યજ્ઞએ કેવી જીત કરી ચગડોળમાં બેસવાની. પણ દાદા તેનાથી ખુશ થઈ ગયા અને તેને કીધું કે બેટા તું અહીં જ ઊભો રહે, હું તારા માટે ચગડોળમાં બેસવાની ટિકિટ લાવું. એટલા માટે દાદા ચગડોળમાં બેસવાની ટિકિટ લેવા ગયા. અને એ જ સમયમાં ત્યાં કોઈ મોટરસાયકલ ખેલ બતાવવાવાળો મોટરસાયકલ લઈને ત્યાં આવ્યો અને ખૂબ અવાજ થવા માંડ્યો. તેનાથી બધા આજુબાજુના લોકો હોય તે દોડવા લાગ્યા, તો તેની સાથે યજ્ઞ પણ દોડવા લાગ્યો. અને યજ્ઞને જ્યાં ઊભું રહેવાનું કીધેલું, યજ્ઞ ત્યાં હતો નહીં. તો દાદા ટિકિટ લઈને આવ્યા, તેણે જોયું, તેને ત્યાં યજ્ઞ ન દેખાયો. તેથી દાદા હાફડા ફાફડા થઈ ગયા અને યજ્ઞને શોધવા લાગ્યા. આ તરફ યજ્ઞ રડતો હતો. એક પોલીસ અંકલે તેને રડતો જોયો. તેને પૂછ્યું, તારું નામ શું છે? તું કોની સાથે આવ્યો છે? જો પછી જેમ દાદા યજ્ઞને ગોતતા હતા તેવી જ રીતે યજ્ઞ પણ દાદાને શોધતો હતો. અને યજ્ઞ રડવા માંડ્યો અને પોલીસ અંકલ પાસે રડતો ગયો અને પોલીસ અંકલ પાસે રડતો ગયો. પોલીસ અંકલે તેને રડતો જોયો એટલે એને શું પૂછ્યું? પહેલાં તો એનું નામ પૂછ્યું અને એવું પૂછ્યું કે તું કોની સાથે આવ્યો છે? યજ્ઞએ કહ્યું, દાદા સાથે આવ્યો છું, મારા દાદા ખોવાઈ ગયા છે. પોલીસ અંકલે કહ્યું, ચિંતા ન કરીશ, હું તને તારા ઘેર પહોંચાડીશ, તું ક્યાં રહે છે? જુઓ, યજ્ઞએ એમ કીધું કે મારા દાદા ખોવાઈ ગયા છે. તો પોલીસ અંકલે કહ્યું, તું ચિંતા ન કર, હું તને તારા ઘર સુધી પહોંચાડી દઈશ. યજ્ઞએ રડતા રડતા કહ્યું, વાત્રક નગર
આશીષ સોસાયટી, મારા દાદાનું નામ ત્રિકમદાસ છે. જો પોલીસ અંકલે એને પૂછ્યું કે તું ક્યાં રહે છે, તે કહે એટલે યજ્ઞએ કીધું કે હું વાત્રકનગરમાં રહું છું, આશીષ સોસાયટી, અને મારા દાદાનું નામ ત્રિકમદાસ છે. આ સાંભળી પોલીસ અંકલ કહે, તું તારા દાદા ત્રિકમભાઈને? હું તારા દાદા ત્રિકમભાઈને ઓળખું છું, હું તારા દાદા શોધી આપીશ. યજ્ઞ હજુ રડતો હતો. પોલીસ અંકલ કહે, તું રડ નહીં, ચાલ હું તને આઈસ્ક્રીમ ખવડાવું. યજ્ઞ બોલ્યો, મારે આઈસ્ક્રીમ નથી ખાવો, મારે તો દાદા પાસે જ જવું છે. જુઓ, પહેલાં તો યજ્ઞને આઈસ્ક્રીમ ખાવો હતો, પણ હવે દાદા ખોવાઈ ગયા એટલે હવે યજ્ઞને આઈસ્ક્રીમ પણ નથી ખાવો. પોલીસ અંકલે તેને સમજાવતા કહ્યું, તારા દાદા આટલામાં જ ક્યાં ખસે, ત્યાં સુધી લે આ ચણા જોર ગરમ ખા. જુઓ ખાવાની વસ્તુ કેટલી આવી, એક તો આઈસ્ક્રીમ અને બીજું ચણા જોર ગરમ. યજ્ઞએ રડતા રડતા કહ્યું, ના મારે કશું જ ખાવું નથી, મારે દાદા પાસે જવું છે. પોલીસ અંકલ અને યજ્ઞ ધીરે ધીરે ચાલતા હતા. થોડી વારમાં રમકડાની દુકાન આવી ગઈ. પોલીસ અંકલે કહ્યું, હું તને રમકડું અપાવું. યજ્ઞ કહે, ના મારે રમકડું નથી જોઈતું, મારે તો દાદા પાસે જવું છે. પોલીસ અંકલે વારંવાર યજ્ઞને રમકડું લેવા માટે સમજાવતા હતા. યજ્ઞ રડતા રડતા બોલ્યો, મારે દાદા જ જોઈએ, બીજું કંઈ જ નથી જોઈતું. જુઓ, પહેલાં તો જ્યારે મેળામાં યજ્ઞ આવ્યો ત્યારે તેને રમકડા લેવા હતા, આઈસ્ક્રીમ ખાવું હતું, ચગડોળમાં બેસવું હતું, પણ દાદા ખોવાઈ ગયા અને પોલીસ અંકલે એને પૂછ્યું કે તારે આઈસ્ક્રીમ ખાવું છે, તો એને શું કીધું, ના. પછી તને રમકડું લઈ આપું, તો કે ના. યજ્ઞને શું જોઈતું હતું, બસ દાદા જ જોઈતા હતા. મજા આવી ને આ વાર્તામાં? હા, ચાલો હવે આ વાર્તા વિશે થોડીક આપણે વાતચીત કરી લઈએ. તમને પોલીસ અંકલ ગમ્યા કેમ? તો બાળ મિત્રો, ગમ્યા ને પોલીસ અંકલ? હા. પછી કેમ? તો કે તેને યજ્ઞની મદદ કરી, દાદા ગોતવામાં યજ્ઞની મદદ કરી. હવે તમે કે તમારા ભાઈ બહેન ક્યારેય ખોવાયા છો? બાળમિત્રો, આપણે ખાલી અહીં વાતચીત જ કરવાની છે. જો ખોવાણા હોય તો કહેવાનું કે હા, અને ન ખોવાણા હોય તો ના. તમે ખોવાઈ જાઓ તો શું કરો? શું કરો બાળમિત્રો ખોવાઈ જાઓ તો? હા, કોઈની મદદ લેવાની. મેળામાં કોઈની મદદ લેવાની. મેળામાં કે ગમે તે જગ્યાએ, ગમે ત્યાં ખોવાણા હોય તો ત્યાં કોઈને પૂછવાનું અને એની મદદ લઈ લેવાની. જે મેળામાં ગયા હોય તે હાથ ઊંચો કરે, ત્યાં તમે શું શું જોયું? તો બાળમિત્રો, જો તમે અહીં શાળાએ ક્લાસરૂમમાં હોત તો તમે બધાએ હાથ ઊંચો કરેલો હોત, અને તમે ત્યાં શું શું જોયું તેનું વર્ણન પણ તમે ખૂબ સરસ રીતે કરેલું હોત. હવે તમે મેળામાંથી જીત કરીને શું લીધું હતું? શું લીધું હતું બાળમિત્રો મેળામાંથી જીત કરીને? રમકડા. યજ્ઞ રડતા રડતા શું બોલતો હતો? તો બાળમિત્રો, યજ્ઞ રડતા રડતા શું બોલતો હતો? બીજું કંઈ જ નથી જોઈતું, મારે તો બસ દાદા જ જોઈએ છે. આવું બોલતો હતો ને? હા. હવે તમે હવે મેળામાં જશો ત્યારે શું શું લેશો? હા, જો છોકરીઓ હોય તો ઢીંગલી લે, અને છોકરાઓ હોય તો એ શું લેશે, કાર કે બસ એવી કોઈ ગાડી લેશે. તમે કોની સાથે મેળામાં ગયા હતા? તો બાળમિત્રો, તમે જો દાદા દાદી સાથે મેળામાં ગયા હોય તો એના વિશે વાતચીત કરવાની છે, અને જો મમ્મી પપ્પા જોડે મેળામાં ગયા હોય તો એના વિશે વાતચીત કરવાની છે. યજ્ઞએ ક્યુ રમકડું માગ્યું હશે? હવે જો અહીં વાર્તામાં યજ્ઞએ કોઈ એવું નથી કીધું કે મારે આ જ રમકડું જોઈએ એમ, પણ છોકરો છે એટલે કાં તો જેસીબી માગ્યું હશે અને કાં તો કાર માગી હશે, કારણ કે છોકરાઓને જેસીબી, કાર ને આવા બધા રમકડા ખૂબ ગમે. આ વાર્તામાં ખાવાની કઈ કઈ વસ્તુઓ આવે છે તો આપણે હમણાં જ વાત કરી. ખાવાની એક તો આઈસ્ક્રીમ અને બીજું ચણા જોર ગરમ. દાદા મળી ગયા ત્યારે શું થયું હશે? તો આપણે વિચારીને કહીએ કે દાદા મળી ગયા હશે તો યજ્ઞ ખૂબ ખુશ થઈ ગયો હશે, બરાબર છે? હવે અહીં હતી આપણે વાતચીત.
આપણે પાઠ બીજો દાદા ખોવાયા છીએ અહીં સુધી ભણ્યા, હવે આગળનું ભણીશું આપણે આપણા આગળના વિડીયોઝમાં. ત્યાં સુધી બાય બાય.